सब्सक्राइब करो आ चैनल ने। आओ 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 आ अमुक लोको छे ने छापा जेवा होय छे, सवार पड़ी नथी ने बायणे आवीने भटकाणा नथी। अरे खोलू छु जपो, घंटड़ी ऊपर ज बेसी गया छो के उभा रियो? आ दुपहर का सामना आजे गुजरात समाचार ना वेश में। मने कई कयू? ना ना ना, पर तमे आज हम सवार ना पर में। અમારા કમ્પાઉન્ડર લોકોની એક ખાસિયત છે, અમારા લોકોએ જ્યાં પણ જવાનું હોય ને સવારના પોરમાં જ પહોંચી જઈએ। હા, અને દવાખાનામાં આવેલા દવાઓના સેમ્પલને સગે વગે કરી નાખીએ। સમજદાર છે પણ વોરો સાહેબ, મને એક વસ્તુ નથી સમજાતી કે તમે કમ્પાઉન્ડર લોકો આ દવાઓને ઘર ભેગી કરીને એક્ઝેક્ટલી કરો છો શું? ગાંડા, ઘરે દવાખાનું ચલાવાય ને? કોઈને જીવનો તાવ હોય, મોટી ઉધરસ હોય તો દવા આપતા ફાવે ને? એટલે કમ્પાઉન્ડર થઈને ડોક્ટરના પેટ ઉપર લાત મારવાની? આ કમ્પાઉન્ડર અને ડોક્ટરનો સંબંધ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર જેવો છે। જેમ ક્લીનર અડધો ડ્રાઈવર હોય છે, એ જ રીતે કમ્પાઉન્ડર અડધો ડોક્ટર હોય છે। એટલે જ આપણા દેશમાં લોકો બીમારીથી ઓછા અને દવાઓથી વધારે મરે છે। જરાય નહીં, જરાય નહીં। અરે તને ખબર નથી, આજકાલ પેશન્ટો પણ ઓવળ ચંડીના આવે છે। હું છે ને થોડાક વર્ષો પહેલાં ડૉક્ટર શાહની પેથોલોજી લેબોરેટરીમાં કામ કરતો હતો। ત્યાં આગળ એક કાકા એમનું યુરિન ટેસ્ટ કરાવવા માટે આવ્યા કે એમને ડાયાબિટીસ છે કે નહીં। કેટલું યુરિન લાવ્યા હશે? કેટલું? 1 લિટરનો બિયરનો બાટલો ભરીને। મેં કીધું, કાકા યુરિન ચેક કરાવવા આવ્યા છો કે આ ગોલવવા? અરે પણ ઘરમાં નાની બાટલી નહીં હોય। ના, સાંજે જ્યારે રિપોર્ટ નોર્મલ આવ્યો ને ત્યારે એમણે મીઠાઈ વેચી। મેં કીધું, કેમ મીઠાઈ? મને કે આખા ઘરનું ડાયાબિટીસ નોર્મલ આવ્યું। એ કેવી રીતના? મારો બેટો કાકો આખા ઘરનું ભેગું કરીને લાવ્યો તો। આ નક્કી અમદાવાદી હશે તારી જેમ। પછી છે ને થોડાક વર્ષો હું ડોક્ટર સોપારીવાલાને ત્યાં પણ હતો, યાદ છે ને? મને યાદ ન હોય? આ દીપિકા પાદુકોણ જેટલા બોયફ્રેન્ડ નથી બદલા ને એટલા તો તમે ડોક્ટર બદલા છો। તું ડોક્ટર સોપારીવાલાની વાત સાંભળ ને, એમને ત્યાં એક માણસ આવ્યો અને કહ્યું કે તમે છે ને મારી પત્નીને TEEK 20 નું ઇન્જેક્શન આપી દો, 50,000 આપીશ। પેલો કે કેમ? તો કે એના બાપાએ 3 મહિનાથી દહેજનો હપ્તો નથી આપ્યો। આ તો શું ઘાસલેટ છાટીને બાળવા કરતા તમે જ પતાવી નાખો ને, તો હું એને સુખડને લાકડે બાળીશ। ડોક્ટર તો ભડકી ગયા કે તારી હિંમત કેવી રીતે થઈ આ રીતે મને ઓફર આપવાની? તો કે તમારું નામ ડોક્ટર સોપારીવાલા છે ને, એટલે તમને સોપારી આપવા આવ્યો હતો। મને એક વસ્તુ નથી સમજાતી ઓરા સાહેબ, કે તમે કેમ રિટાયર થઈ ગયા? મને વળગાડ થયો હતો। શેનો? પ્રમાણિકતાનો। આ દવાઓના સેમ્પલ ડોક્ટર કે કમ્પાઉન્ડરના ઘરે જવાને બદલે ગરીબ ગુરબાઓમાં વેચાવા જોઈએ। આ પેશન્ટોને વિટામિન બી કોમ્પ્લેક્સના ઇન્જેક્શન મારી મારીને લૂંટવાને બદલે એમનો સસ્તામાં ઈલાજ થવો જોઈએ। આ પૈસા ખાવાને વાસ્તે પેશન્ટોના લેબોરેટરીમાં ખોટા ખોટા ટેસ્ટ બંધ થવા જોઈએ। આવી બધી સલાહો હું ડોક્ટરોને આપતો અને ડોક્ટરો એના બદલામાં મને પાણી ચું આપતા। સાચું કીધું વોરા સાહેબ, આ છે ને આ દેશ આપણો ડાકુઓનો થઈ ગયો છે। અહીંયા સજ્જન થઈને રહીએ ને તો કોતરમાં જઈને વસવાનો વારો આવે। એકદમ સાચું કહ્યું। મને એમ કે ડોક્ટર સાહેબ ક્યાં છે? કોતરમાં। એટલે આજકાલ ડોક્ટરોએ પણ ડાકુઓની જેમ કોતરોમાં જઈને વસવાનો વારો આવી ગયો? એ અંદર લાઇબ્રેરીમાં બેઠા છે અને મોઢું છે ને પુસ્તકમાં ગાયેલું છે, હવે તો એટમ બોમ્બ ફૂટશે ને તોય એમને ખબર નહીં પડે। એટમ બોમ્બ ફૂટશે ને તો આપણને ખબર નહીં પડે? કેવી રીતે? બચીશું તો ખબર પડશે ને। ચા પીશો? એના કરતા રોકડા આપી દે।
ડોક્ટર સાહેબનું કઈ કામ હતું? હાસ તો આખી દુનિયામાં એક ડોક્ટર જ છે જેની પાસે કોઈ કામ વગર જતું નથી. તકલીફ છે ભલા માણસ તમને? તબિયત તો એકદમ ઘોડા જેવી લાગે છે. મારી તબિયત તો ઘોડા જેવી છે, પણ આપણી મેડિકલ કોલેજની તબિયત બગડવા બેઠી છે. એટલે એટલે એમ કે પ્રમાણિકતાના પ્રતિક જેવી આપણી આ મેડિકલ કોલેજને કેન્સર થયું છે. શું ગાંડા જેવી વાત કરો છો તમે? સર, અમોલ મહેતા મેડિકલ કોલેજ તો આ શહેરનું નાક છે. નાક કહેવાય છે કે આ હોસ્પિટલમાંથી ડોક્ટરો નહીં પણ ફરિશ્તાઓ બહાર નીકળે છે. આજે જ્યારે દુનિયાભરની હોસ્પિટલો હાટડીમાં ફેરવાઈ ગઈ છે ત્યારે આપણી આ હોસ્પિટલ ડોક્ટર સીતાંશુ મહેતાનો આશ્રમ કહેવાય છે. અને અહીંયાના ડોક્ટરોને ઋષિ મુનિઓ કરતા પણ વધારે માન અપાય છે. એવી આ આશ્રમ જેવી મેડિકલ કોલેજને દુકાન બનાવવાની અને આપણા મુનિવરને ચલિત કરવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. એ દિવસ દૂર નથી જ્યારે આ હોસ્પિટલમાં પણ પેશન્ટો ગ્રાહક હશે અને ડોક્ટર વેપારી. એ દિવસે હું ડોક્ટર સીતાંશુ અમોલ મહેતા મારા સમગ્ર પરિસરને આગ લગાડી દઈશ અને મારી જાતને અગ્નિને સમર્પણ કરી દઈશ. શરમ આવવી જોઈએ વોરા, જિંદગીભર નાના મોટા ડોક્ટરને બદનામ કરીને ધરાયા નથી. તમારા મંદિર જેવા પરિસરને બદનામ કરવાનું કાવતરું રચ્યું છે. સાહેબ, તમે આ મેડિકલ કોલેજને મંદિર સમજો છો જ્યારે હું તો એને મારી માં સમજું છું. અને દીકરો ગમે તેવો દાનવ હોય પણ પોતાની માને ક્યારેય બદનામ નથી કરતો. બેસો. જીતુ, તું અંદર જા. ના, બહાર જઈશ શાક લેવા. હા તો વોરા, હવે કહો, સ્પષ્ટપણે કહો, શું કહેવા માંગો છો? એ જ કે આ વર્ષે મેડિકલ સ્ટુડન્ટના એડમિશનમાં ભરપૂર પૈસા ખવાયા છે. કોણે ખાધા? એ તો ખબર નથી, પણ વાહ વાત લાવ્યો છે કે ડોક્ટર હસમુખ મણિયારની લાઇફસ્ટાઇલમાં ઓચિંતો બહુ મોટો બદલાવ આવ્યો છે. સાદા ફોન પરથી સ્માર્ટફોન, સ્કૂટરથી કાર અને હાઉસિંગ બોર્ડની એક ખોલીમાંથી પોશ વિસ્તારમાં ફ્લેટ સુધીની સફર એમણે બહુ ઝડપથી પૂરી કરી છે. આઈ ડોન્ટ બિલીવ ઈટ. કોઈ માણસ સ્માર્ટફોન કે કાર વસાવે એને ચોર માનવા માંડીએ ને તો થઈ રહ્યું. અને મણિયાર મારો બહુ સારો મિત્ર છે, હું એને બહુ સારી રીતે ઓળખું છું. રાધર, એના પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. વિશ્વાસઘાત વિશ્વાસ હોય ત્યારે જ થાય. તમારી પાસે કોઈ પુરાવા છે? ભ્રષ્ટાચારના પુરાવાઓ નથી હોતા, પણ એક વાત યાદ રાખજો કે આગ વગર ક્યારેય ધુમાડો નથી થતો. મારા કાને વાત પડી, મેં તમારા કાન સુધી પહોંચાડી, હવે એને માનવી ન માનવી તમારા મનની વાત છે. રજા લો. અરે, ચા પાણી તો પીતા જાઓ. ના સાહેબ, આજે ખરાબ ખબર લઈને આવ્યો છું. જ્યારે સારા સમાચાર લઈને આવીશ ત્યારે ચા સાથે નાસ્તો પણ કરીશ. બાકી મારો ઠાકર કરે એ ઠીક. આવજો સાહેબ. મણિયાર,
આ વખતે નવા એડમિશન થયેલા સ્ટુડન્ટ્સના માર્કશીટ્સ, એમના રેફરન્સીસ વગેરે લઈને હાજર થા. નહીં, હમણાં જ. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કમ ઇન, દરવાજો ખુલ્લો જ છે. હાય સર, ગુડ મોર્નિંગ. હે રોહિત, માય બોય, હાઉ આર યુ? ગુડ 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 સર, હાઉ આર યુ? ફાઇન. તને કેવું લાગે છે? કૂલ એઝ યુઝ્યુઅલ. અરે કોંગ્રેચ્યુલેશન્સ, તું આજથી હોસ્પિટલ જોઈન કરે છે ને? અરે સર, એ તો બધું તમારા કારણે. સર બાકી મારી તો ગ્રેજ્યુએશન કરવાની ત્રેવડ નથી, તમે મને ડોક્ટર બનાવી દીધો. નહીં રોહિત, જે કાંઈ પણ થાય છે એ ઉપરવાળાની મહેરબાનીથી થાય છે. જે દિવસ માણસ એવું વિચારવા લાગે ને કે જે કાંઈ પણ થઈ રહ્યું છે એ મારા લીધે થઈ રહ્યું છે, ત્યારે માણસ પોતાની જાતને છેતરી રહ્યો હોય છે. વાહ સર વાહ, તમારા વિચારો જ તમને બીજાઓથી મોટા કરે છે સર. પ્રાચીન કાળમાં છે ને એક પ્રથા હતી ગુરુ દક્ષિણાની, એ પ્રથા મારે ફરી પાછી શરૂ કરવી છે. બોલો સર, શું ગુરુ દક્ષિણા આપું? એ તું મને ગુરુ દક્ષિણા આપવાનો છે? રોહિત, વી આર ડોક્ટર, વી બિલીવ ઇન બાયોલોજી, વી શુડ નોટ બિલીવ ઇન માયથોલોજી. ઓકે સર. રોહિત, ક્યાં છે તું? ઓ શિટ 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 શિટ. સર, હું તમને કહેવાનું જ ભૂલી ગયો, વાત વાતમાં મારી સાથે કોઈક આવ્યું છે. કોણ છે? સર મારી ફ્રેન્ડ છે ચૈતાલી, ફાઇનલ યરમાં ભણે છે આપણી જ કોલેજમાં. એ તમને મળવા બહુ જ ઉત્સુક છે. મેં એને કહ્યું ચાલ મારી સાથે. અરે તો એને અંદર બોલાવ. સર તમારી પરમિશન વગર કેવી રીતે બોલાવી શકું? અરે રોહિત, મારું ઘર અને મારી લાઈફસ્ટાઈલ મ્યુનિસિપલ ગાર્ડન જેવા છે. એનીવન કેન એન્ટર એની ટાઈમ. હે છોકરી, અંદર આવી જા. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.